un sen. La vecchia 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 un sen. La તમારી જિંદગીની અંદર ઉતારો, તેને ઇમ્પ્લિમેન્ટ કરો અને આજ મારા મેસેજને દુનિયાની સામે તમે પેશ કરતા રહો
ek difficult kaam che ani allah subhanahu wa taala ek dil ek promise apni samne pesh kare che in tansurullah yansurkum agar tame mane mara kaam ni andar madad karso to hu tamne promise aapu chu vachan aapu chu ke hu par tamne madad karis ani etlu j nahi par jya tamne koi takleef mushkili koi par problem aavi ne ubore se Allah ke che hu tamara tarfo ma sabata is mari madad hamesha tamari saath is ani momin karbala nu maidan ke je aaje dushmano thi bharai gayu hatu te maidan ni andar quran majid ni aa ayat ni behtar ana ki behtar tafsir apne kya mane ek taraf hazar roni fauj hati ek taraf 72 thi lai ne 120 jana ko ek group ai grup hatu ai kafil hatu ki jena dil ni ek umed hati ki allah no paigham kainat sudi puge mane aa paigham ne pohcharva vaste તેઓ એ પહેલ પણ કરી તેઓ એ મહેનત પણ કરી અને તમે અલ્લાહ સુબહાનહુ તઆલાનો કરમ જો કે અલ્લાહએ પોતાની પ્રોમિસ ને કેવી રીતના બાકી રાખી છે કે આ નાના એવા ગ્રુપે આ જબરજસ્ત મોજા મારતો કે જે આ આર્મી તેમની સામે હતી તેમને એવી ડિફીટ આપી એવી ડિફીટ આપી કે આજે દુનિયામાં યઝીદિયત નું નામ ખતમ થઈ ગયું તમને હુસૈન નામ મળશે તમને અબ્બાસ નામ મળશે તમને હબીબ નામ મળશે પણ ભાગ્ય કોઈ એવો ઇન્સાન હશે કે જે પોતાના બચ્ચા યા પોતાના ફરઝંદનું નામ યઝીદ રાખે મોમિન અને આ કરબલાની તારીખ કી તારીખ છે કે જ્યાં હતી ત્યાં જ સ્ટોપ થઈને રહી ગઈ અગર ત્યાં કોઈ 6 મહિનાનું હતું આજે 1400 વર્ષ ખતમ થઈ ગયા હજી તમે જનાબ એલી અસગરની તસવીર સામે લઈ આવો હજી 6 મહિનાના છે જે 4 વર્ષની શહેઝાદી હતી તે હજી 4 વર્ષની શહેઝાદી છે આ કરબલાની એ દાસ્તાન છે હરેક હિસ્ટરી ચેન્જ થતી રહે છે હરેક ઇતિહાસ બદલતો રહે છે દુનિયા બદલે છે ઇન્સાન બદલે છે ઇન્સાનના વિચારો બદલે છે પણ કરબલાની હસ્તી હોય છે કે જે ઉજ્યા હતી ક્યાં છે આજે નવમી શબ આવી અને આપણા મોઢામાંથી નીકળી પડ્યું કે કરબલાની જમીન આજે દુશ્મનોથી ભરાઈ ગઈ બોલવાનું તો એમ જોઈએ કે ઈ વખત હતો કે 61 હિજરીની અંદર કરબલામાં આજે યઝીદી ફોજ છાઈ ગઈ હતી પણ નહીં અલ્લાહ સુબહાનહુ તઆલાએ કરબલાની એક એવી લિવિંગ એન્ટિટી બનાવી દીધી કે લોકો મારી આયતની તસવીર જોતા જાવ ઇન તનસુરુલ્લાહ યનસુરકુમ આ ઈ કાફિલો હતો કે જે મને મદદ કરવા ઉભો થયો મે ઈ કાફિલાને જિંદગી જાવેદ બનાવી તા કયામત સુધી કરબલાની હસ્તીઓ ઈ જ પ્રમાણે આપણી સામે આવતી રહેશે અને તા કયામત સુધી આવનાર ઈ જ પ્રમાણે કરબલાનું બયાન કરતા રહેશે બસ મુમિનીન આનાથી વધારે કુરાનની આ આયતની તફસીર આપણી સામે ક્યાં આવશે આજે માહે મુહર્રમની નવમી શબ કાલે શબે આશૂર છે યાની ઈ શબ છે કે જેને કયામતની શબ કહેવામાં આવે છે આપણા ઉલેમા કહે છે કે તમારા દિલના કાન ખોલીને અગર તમે શબે આશૂરના સાંભળશો તો જગા જગા ઉપરથી તમને એક જ આવાજ આવતી દેખાશે અને તે છે યા હુસૈન યા મઝલૂમ યા ગરીબ બસ કાલની આ શબ છે કે જ્યારે આ ગરીબોની આવાજ આખી દુનિયાની અંદર છાય છે મોમિનીન ઉલમા આપણને એક વાત બતાવે છે કે જે અત્યારે તમારી સામે પેશ કરું તેઓ એ પણ કહે છે કે માહે મુહર્રમના આ 12 જે શબ હોય છે આપણી સામે તેની અંદર 3 શબ એવી છે કે જે બહુ જ અહમ છે અને બહુ જ અઝીમ છે એક કાલની શબ કે જે શબે આશૂર છે એક પરમ દિવસની શબ કે જે શામે ગરીબા છે અને એક તેના પછીની શબ કે શબે ઝિયારતે શબદાએ કરબલા છે માહે મુહર્રમના 12 દિવસમાંથી આ 3 શબ અઝીમ અને ઇહતરામ વાળી શબ છે જે પ્રમાણે માહે રમઝાનની અંદર અલ્લાહ સુબહાનહુ વતઆલાએ 3 અઝીમ શબ આપણને આપી
ognis, ekvis, netrevis, keď je nejapri šabi kadr na nami jad kriye ji. Je pramane maje rajab ne shaban ni andar ayyam e 22, 13, 14 ne 15 atron rato atron divaso eva ke je ehtiram ani Allah subhanahu wa taala ni barkat ki barpur che. Tej pramane maje muharram ni atron shab. Karan ke kale je shab ya ashur ni shab che ye aakhri shab che ke jare Hussein temna sathiyo temna ahlul bayt sarv ek jagah par baitha. În a păcini de șapte șame gărbani șapte mumini, de hi șapte, de jare haima khali se ijase, să ie de sajjar sivai, haima ma koi baki ne va. Păr în a păcini de șapte, șabe ziarate, șobdaie, karbala mumini, de hi șapte, de jare savar na badma, agyar mi muhram na apracota imam, imam Zainul Abidin, saluat putai. Iono kafilo kufa taraf jai rahyo hato maslahat ilahi thi jyare apna chotha imam pacha aave chhe ani ee divas se jyare shahido ni lasho ne dafnave chhe aa ee divas chhe ke jeni apne agar apna ghar ma koi mayyat thai jaye to teni sathe compare kariye ke apna ghar ma agar aaje ke kaale allah badhai ne lambi zindagi aape par agar koi mayyat thai gayo to sauthi vadhare gam apne ee divas se thase ke jyare apne kabristan ma jaye આપણા મરહૂમોને દફન કરીને પાછા આવીએ ત્યારે આપણું દિલ એક આરઝુ રાખશે કે કાશ મારા મોમિન ભાઈ અને બહેનો મારી પાસે આવે અને મને દિલાસો દે કે આજે મારા ઘરમાંથી અઝીમ હસ્તી ચાલી ગઈ કે જેને મેં મારા હાથે કબ્રસ્તાની અંદર તો મોમિની શબે શહદાએ કરબલાની ઝિયારતની ઇશબ છે કે જે શબના સર્વે શહદાની દિવસના ભાગમાં દફનાવવામાં આવ્યા અને તે ઈ શબ છે કે આ મસ્જિદની અંદર આ ઇમામ બારગાહની અંદર જનાબે ફાતિમા પણ હશે સૈયદ શહદા પણ હશે અહલુલ બૈત અધહાર પણ હશે અને સર્વેના દિલની બસ એક જ તમન્ના હશે કે મોમિનીન આવી અને આપણે આજની રાતનો પુરુષો આપે તો મોમિનીના ત્રણ રાત કાલ એના પછી અને બારમી રાત આ ઈ રાત છે કે દુનિયાને હર એક કામ કાજ ભૂલી અને સૈયદ શહદાને ગમની અંદર આપણે શામિલ થાય ઇન્શાલ્લાહ આજે કુરાનની આયત તમારી સામે શરૂ કરી હતી પહેલી રાતથી સૂરહ મુહમ્મદની સાતમી આયત છે તેનું આપણે એક નિચોડ તેની એક સમરી આ બારમી શબ્દ તમારી સામે પેશ કરીશ અને તેની સાથે મોમિનીન આપણે આપણા આખા કાયમે આલે મુહમ્મદ ઇમામે જમાન સલવાત ઉદાય અલહી વાલી તેમની સાથે ભેગા થઈ પુરુષો પણ આપશું અને તેમની જિંદગીની એક અહમ હકીકત છે અને તે છે ઝુહુરે કાયમે આલે મુહમ્મદ કે જેની ઉપર હજારો જાતની ચર્ચા થઈ રહી છે ઇન્શાલ્લાહ આપણે તે કોન્સેપ્ટને તપાસવાની કોશિશ કરશું કે અલ્લાહ સુબહાન વ તઆલા જેમ તમે હમણાં કુરાનની આયત સાંભળી ઇન્ના હદૈનાહુ સબીલા ઇમ્મા શાકિરમ વ ઇમ્મા કફુરા અલ્લાહ સુબહાન વ તઆલા સર્વેની હિદાયત કરી અને પછી એક ફ્રી વિલ આપે છે કે ઈ ફ્રી વિલથી તમે તમારી જિંદગી આગળ વધારો આપણા ઉલમાનું કેવું છે કે અલ્લાહ સુબહાન વ તઆલાએ આપણા બારમા ઇમામના ઝુહુરનો લગભગ લગભગ કંટ્રોલ અલ્લાહ સુબહાન વ તઆલાએ આપણા હાથમાં આપ્યો છે ઓફકોર્સ અલ્લાહ સુબહાન વ તઆલાની મરજી વગર એક પાંદડું પણ નથી આવતું અલ્લાહ સુબહાન વ તઆલા જાણે છે કે ક્યારે બારમા ઇમામ ઝુહુર થશે પણ તેનો કંટ્રોલ અલ્લાહ સુબહાન વ તઆલાએ આપણા હાથમાં આપેલ છે કે ભાઈ લોકો અગર તમે ચાહતા હો તો કાલે પણ તમે તમારા ઇમામને બોલાવી શકો છો અને એના વાસ્તે ઇસ્લામી બે રસ્તા આપણી સામે રાખ્યા છે કે એમાંથી એક રસ્તો ઈ છે કે જે આઇન્સ્ટાઈનની થિયરી છે ઇન્શાલ્લાહ આપણે એની ઉપર વાતચીત કરશું કે જે આઇન્સ્ટાઈનની થિયરી આપણી સામે પેશ કરે છે એ એક રસ્તો છે અને એક રસ્તો છે કે જે મોહમ્મદ વાલે મોહમ્મદે આપણને રસ્તો બતાવે છે ઇન્શાલ્લાહ બંને આપણા હાથમાં છે અગર જિંદગી રહી તૌફીક રહી તો ઇન્શાલ્લાહ આપણે તેની ઉપર ગુફ્તગુ કરશું એક સલવાત પહેલી મજલિસથી લઈને આજ સુધી પહેલી શરૂઆત મેં પડાવી છે ત્યાં જે છે મોમિનીન
apre pustă cu cărire iată, ale Tehati, Iran, ale Marcon, Ayatul la Khomeini, în zilele de iubă. Că e insani, Allah subhanahu wa ta'ala, ni tawfiq ni sate, iman, ale kitabate ilahi sate, thoda varso ni andar, a dunia ne kevi ritna batlavi na ki, kevi ritna change kari, ale dunia ni same ek evo revolution pesh kari, jene islamic revolution keva aave che, ke jeni andar har ek dagle ne pagle, islam ni vato, ale ahlu bayat na akhlaq, apri same aave che. Aje apni triji baithak triju discussion che ani inshallah aaj ni shabna apne aa discussion ne khatam karwani koshish karshu momineen jab tumhari yaadi vaste apne shuru kariyo tu 50s ani 60s 1950s ani 60s ma ke iran ni su halat hati duniya nu bas ek j maqsad hato ke iran ne ek us center banave ke je western civilization nu ek cradle thai ani duniya ni saame aave Middle East ni andar center ni andar Iran ek western icon bani ane duniya ni saame aave ane Allah subhanahu wa taala chahta tha ke nahi Iran ne ek evi jagah banava ma aave ke jeni andar ni islamic civilization qayamat sudhi duniya sudhi hukutu rahe ane jem apne quran ni ayat roj repeat kariye chi makaru wa makar Allah wa Allah khairul makirin Allah ke che tame tamaru plan karo મારો પ્રોગ્રામ કરું છું યાદ રાખજો મારો પ્રોગ્રામ તમારા પ્રોગ્રામ કરતાં ક્યાંય બહેતર છે અને આપણે જોયું કે અત્યારે ઈરાન થી ઇસ્લામિક દુનિયાને કેટલો ફાયદો થઈ રહ્યો છે આપણે એ વાત શરૂ કરી હતી કે 50 60s માં ઈરાન એક ડિફરન્ટ જગ્યા હતી જ્યારે એક એવો મોકો આવ્યો ત્યારે આયતુલ્લા ખુમૈની સ્પીચ ઉભા થઈને એક પોતાની સ્પીચ આશુરાના દિવસે કરી કે જેના લીધે એક એટમોસ્ફિયર બદલાઈ ગયું તેના લીધે આયતુલ્લા ખુમૈનીને પોતાનું ગામ પોતાનું ઘર પોતાની ફેમિલી છોડવી પડી તેમને રિપોર્ટ કરવામાં આવ્યા અને તેઓ ટર્કી ગયા ટર્કીથી ઈરાક ગયા ઈરાકથી તેઓ છેલ્લે ફ્રાન્સની અંદર આવીને તેમને એસાઇલમ લીધું ગઈકાલે આપણે તેમની જિંદગી જોઈ કે તેઓ આ એક પરદેશની જમીન ઉપર રહી અને કેવી રીતના પોતાના અખલાકથી પોતાના શબ્દોથી ઇસ્લામનો મેસેજ દુનિયા સુધી પહોંચાડી રહ્યા હતા ઇન્ટરનેશનલ જર્નલિસ્ટ આવતા હતા આયતુલ્લા ખુમૈની એક દોઢ બે કલાક જે પોતાની રોજની સ્પીચ હતી દેતા હતા તેઓ સાંભળતા હતા પોતાના ન્યૂઝપેપરોમાં પોતાના રેડિયોમાં ટીવી ચેનલ્સ ઉપર હર એક બાજુ 78 79 ની આ વાતો છે કે જે દુનિયા સુધી ઇસ્લામનો પૈગામ અને ઈરાનનો એક પોલિટિકલ મેસેજ હતો કે તે દુનિયા સુધી પહોંચી રહ્યો હતો એક વિચાર કદાચ તમારા મગજમાં આવશે કે તો આ દરમિયાન ઈરાનમાં શું થતું હતું હિસ્ટ્રી આપણને બતાવે છે મોમિનીન જ્યારે આયતુલ્લા ખુમૈનીને આ રીતે ડિપોર્ટ કરવામાં આવ્યા ત્યારે બાકીના જે ઓલમાઓ હતા તેઓએ ભેગા થઈને એક કાઉન્સિલ બનાવી કે આયતુલ્લા ખુમૈનીએ પોતાનું કામ કર્યું અને કરી રહ્યા છે આપણી ઉપર પણ જિમ્મેદારી છે કે આપણે ઇસ્લામને પણ આગળ વધારીએ અને આપણે આ રેવોલ્યુશનની જે બુનિયાદ આખા ખુમૈનીએ રાખી છે તેને આગળ વધારીએ અને તેના વાસ્તે ઈરાની ઓલમાઓએ ભેગા થઈ ને એક સિસ્ટમ પસંદ કરી અને તેનું નામ છે 3M 3M પહેલો M મહેરાબ બીજો M મિમ્બર અને ત્રીજો M મોમિનીન મસ્જિદ મદ્રેસા એક મિમ્બર એક મહેરાબ અને એક મદ્રેસા તેઓ એક આખો પ્લાન બનાવ્યો ઈરાનની અંદર કે અગર આ 3M ને જો પ્રોપર રીતે યુટિલાઇઝ કરવામાં આવે તમને ખબર છે બીજા પણ 3M છે બરોબર છે એક છે મુલ્લા એક છે મિમ્બર અને એક છે મેક્રો કે અગર તમે તેને છૂટા ન કરો તો તેઓ તમને અહીંથી ઉઠવા નથી પણ એ એક જુદા એમ છે આ 3M મોમિનીન એ હતા કે જેની ઉપર આપણા ઓલમાએ રિસર્ચ કરીને એક કમ્પ્લીટ પ્રોગ્રામ બનાવ્યો જુમ્માના ખુતબાઓ કે જે મહેરાબમાંથી દુનિયાની સામે પેશ થતા હતા અને જે મસ્જિદોની અંદર ખુતબા અને નમાઝ બાદ જે મસાઈલ પેશ થતા હતા તેને એક આખું નવું સ્વરૂપ એક નવું પ્રેક્ટિકલ જામું પહેરાવી અને દુનિયાની સામે પેશ કર્યું અને તેઓએ કહ્યું કે એક જમાનો જુદો હતો કે જ્યારે અમને આ જાતના મસાઈલોની જરૂર હતી આ જાતના ગાઈડન્સની જરૂર હતી અત્યારનો જમાનો એ છે કે જ્યારે અમે અમારા દેશ અને ઇન્ડિપેન્ડન્સ વાસ્તે લડી રહ્યા છીએ ત્યારે હરેક આલિમની
આ એની ઉપર એક વાજીબાત છે કે પોતાના ખુતબાઓની અંદર આ મેસેજને દુનિયાની સામે પેશ કરે. અને જ્યારે પણ મહેરાબમાંથી ત્યારના આગળ તમે ખુતબા 20-25 વર્ષના ઘણી કિતાબો એના વિશે છપાણી છે, તમે જે ખુતબાઓ જો તો હર એક ખુતબાની અંદર કે જે મહેરાબમાંથી દેવાતા હતા, દિલની અંદર ઇન્સાન આ ખુતબો સાંભળ્યા પછી હિંમત થાય કે ના, મારી જિમ્મેદારી છે કે ઇસ્લામને હું આગળ વધારું અને આ મારી કન્ટ્રી કે જે એક ઇન્ડિપેન્ડન્સ વાસ્તે લડી રહી છે તેના વાસ્તે હું મદદ કરું. આ ખુતબાઓ જગા જગા ઉપર સંભળાતા હતા. ત્યાંના જે ટીવી ચેનલ્સ હતા, ત્યાંના જે રેડિયો ચેનલ્સ હતા, એક ખુતબો દેવાઈ ગયા પછી તરતો તરત તેની પ્રિન્ટ કરવામાં આવતી, આ પ્રિન્ટ ઘરે ઘરે દેવામાં આવતી, ઘર ઘરના રસ્તા ઉપર માણસો જઈને આ ડિલિવર કરી આવતા હતા. અને એક એવું એટમોસ્ફિયર આ મહેરાબથી બનાવવામાં આવ્યું કે હરેક ઇન્સાન જાગૃત થઈ જાય કે અમારું કામ. બીજો એમ કે જે આ મિમ્બર તેની મોમિનીની રીતે યુઝ કરવામાં આવ્યું કે હર એક ઝાકીર, હર એક આલિમ, હર એક મુબલ્લિગને કહેવામાં આવ્યું કે જે ખુતબાઓ તમે આપો, જે તમારા લેક્ચર કરો, તેની અંદર પૈગંબરના જમાનાના એ હાલતને તમે જરૂર લઈ આવો કે જ્યારે પૈગંબરે કેવી રીતના સ્ટ્રગલ કરી અને ઇસ્લામને ઉપર લઈ આવ્યા, પૈગંબરે સ્ટ્રગલ કરી અને કેવી રીતના ઇસ્લામની નૈયાને આગળ વધારી. અને અગર તમે ત્યારની મજલિસોને ત્યારના ખુતબાઓ જુઓ તો એક નવીન વાત આપણી સામે આવે છે કે જે ઘણી વખત આના પહેલા ઇસ્લામની અંદર પેશ નહોતી થઈ. મહેરાબ આ રીતે યુઝ કરવામાં આવ્યું, મિમ્બરને આ રીતે યુઝ કરવામાં આવ્યું. અને એના પછી જે મદ્રેસા હતા તેઓએ એક વાતનો વિચાર કર્યો કે આજના આ જે બચ્ચા છે, કાલે જ્યારે તેઓ જવાન થશે ત્યારે તેઓ આપણે જેને ગુજરાતીમાં કહીએ દેશના સિપાહી બનશે, તેમની ઉપર આખી દેશનો દારોમદાર હશે. અગર આપણે આપણા બચ્ચાઓને આ રેવોલ્યુશનની તાલીમ અત્યારથી નહીં આપીએ, અગર તેમના માઇન્ડની અંદર ઓલી જે સિમ્પલ બેઝિક વાતો મદ્રેસામાં શીખવાડવામાં આવે છે તે જ રહી, બેઝિક ઇમ્પોર્ટન્ટ છે, જરૂર છે, પણ એની ઉપર અગર આપણે કોઈ ઇમારત નહીં બાંધીએ તો કાલે જ્યારે આ છોકરાઓ મોટા થશે ત્યારે તેઓ પાસે કાંઈ નહીં હોય. તમને આ એક ફેમસ દાખલો ખબર છે મોમિની, કે જ્યારે આ પેલા કુમૈની કુંભની અંદર હતા અને જ્યારે તેમને પ્રિઝનની અંદર નાખવામાં આવ્યા ત્યારે એક વખત શાહ તેને મળવા જાય છે. શાહ, આ કિતાબોમાં લખેલું છે દિલ તો નથી માનતું, પણ શાહ આયતુલ્લાહ ખુમૈનીની દાઢી ઉપર હાથ રાખીને કહે છે કે તમે જે કહો છો કે તમારી એક મિલિટરી આવશે અને આવીને આ દેશને બદલાવી નાખશે, તો આ મિલિટરી છે ક્યાં તમારી? અને તે જ વખતે હાજર જવાબ આયતુલ્લાહ ખુમૈની કીધું કે આ મિલિટરી પોતાની માવના પેટની અંદર અત્યારે પરવરિશ રહ્યો. માના પેટમાં ત્યારે જે બચ્ચાઓ છે તે બચ્ચાઓ જ્યારે મોટા થશે ત્યારે ઈરાનનું તકદીર આખું બદલી નાખશે. 63ની આ વાત હતી. 79માં આપણે જોયું કે આ બચ્ચા જ્યારે જવાન થઈ અને દુનિયાની સામે આવ્યા, આ એક ઇન્સાન દુનિયાની અંદર રહી પ્રિઝનની અંદર પ્રેડિક્ટ કરી શકે છે. મોમિનીન, તમે વિચારો કે એ ઇન્સાન અલ્લાહ સુબહાનહુ તઆલાની મુત્તકી બંદાને અલ્લાહ સુબહાનહુ તઆલાએ ઈમાનના કયા દરજા ઉપર જોયું હશે કે જે શબ્દ તેમના મોઢામાંથી નીકળ્યા છે, હિસ્ટ્રીમાં તમે જોતા જાઓ લગભગ એ શબ્દ 5-10-15-20 વર્ષ પછી એક પ્રેક્ટિકલ આઈટમ થઈને દુનિયાની સામે આવ્યા છે. તો કે આયશા આ જે મિલિટરીની વાત કરે છે, બધી માઓના પેટમાં આ બચ્ચા અત્યારે પરવરિશ પાઈ રહ્યા છે. અને એના વાસ્તે ઓરતોનો એક સેપરેટ પ્રોગ્રામ 25 વર્ષ પહેલા શરૂ કરવામાં આવ્યો હતો. ઈરાને એક વાત જે આપણી સામે પેશ કરી છે મોમિનીન, તે એ છે, જનરલી તમે જોશો હર એક જમાતોની અંદર, હર એક જગાઓમાં મર્દોને હંમેશા પ્રાયોરિટી બહુ દેવામાં આવે છે. મર્દો સારું જેટલી સરખાઈ થઈ શકે એટલું તમે કરો. બહુ જુજેવી જગા હોય છે કે જ્યાં ઓરતો વાસ્તે બેસીને એક પ્લાન બનાવવામાં આવે કે તેઓ દીને ઇલ્મ કેવી રીતના સરખી રીતના હાંસલ કરી શકે. ઈરાને આ રેવોલ્યુશનના 25 વર્ષ પહેલા આ વાત ઉપર વિચાર કર્યો કે અગર આજની ઓરતોને અમે નહીં
ઈ લેવલ ઉપર લઈ આવીએ તો તેઓની આગોશની અંદર આ બચ્ચા મોટા થવાના છે આ બચ્ચાને તાલીમ કોણ આપશે અને એક સ્પેસિફિક એક યુનિક પ્રોગ્રામ ઈરાનની અંદર 25 વર્ષ આ રેવોલ્યુશનની પહેલા શરૂ થયો અગેન એક ડિફરન્ટ ટોપિક છે પણ ઈ જ્યારે તમે જોવો તો વિચાર થાય કે આ કન્ટ્રી ઓલમાના ગાઈડન્સની અંદર કેટલી ફોરવર્ડ થિંકિંગ હતી આજે જે આપણે જોઈ રહ્યા છીએ આપણને એમ જ લાગે છે કે થોડા માણસો મર્યા થોડી કતલે આમ થઈ આમ થયું તેમ થયું એક ઇન્ડિપેન્ડન્સ મળી ગયું અને આ રીતે ચાલે છે નહીં હું મીની આની અંદર 50-60-70-80 વર્ષની મહેનત છે કે એ મહેનત આપણા ઓલમાઓએ કરી છે અને તેઓ ઇન્સાનોને અને ત્યાંની રૈયતને ગાઈડન્સ આપતા ગયા કે અમે તમને આ સમજાવીએ છીએ તમે પણ કરો અને અમે તમને ગાઈડન્સ આપશું તમને રહેનુમાઈ આપશું તો આ ઓરતોના આગોશની અંદર ત્યારે આ બચ્ચા મોટા થયા દુનિયાને આખી 25 વર્ષની અંદર મોહિની બદલી નાખી તો આ ઓલમાનો પ્રોગ્રામ હતો ઈરાનની અંદર કે એક તમે મહેરાબને યુઝ કરો જે રીતે યુઝ કરવાનું છે એક તમે મિમ્બરને એ રીતે યુઝ કરો કે જે રીતે આજનો વખત ડિમાન્ડ કરે છે એક વખત જુદો હતો આજે વખત જુદો છે અને ત્રીજું તમે તમારા મદ્રેસાઓને યુટિલાઇઝ કરો બચ્ચાઓને ઈ તાલીમ આપો કે કાલે જ્યારે મોટા થાય ત્યારે આ રેવોલ્યુશનને એક નવો રંગ દુનિયાની સામે પેશ કરે તો આયતુલ્લા ખુમૈની જ્યારે એક્ઝાઇલની અંદર ફ્રાન્સ અને બધી જગા ઉપર હતા ઈરાનની અંદર આ એક હલચલ ચાલુ હતી અને આ રીતે પ્રોગ્રામો થઈ રહ્યા હતા શાહ પોતાના એક ગુમાનની અંદર બેખબર હતો મિલિટરી આવી રહી હતી પૈસા હતા એક એવું સેન્ટર ઈરાન બની રહ્યું હતું એ પોતાના આ વાતોની અંદર કમ્પ્લીટલી બેખબર હતો કે જ્યારે ઈરાન એક ઇસ્લામિક ઇથોસની અંદર આગળ વધી રહ્યો હતો આ ઓલમાઓ ઈરાનમાં કરતા આયતુલ્લાહ ખુમૈની જે પેરિસની અંદર શેટુડનુ ફેલ કે જે જગા ઉપર તેઓ રહેતા હતા પ્રોનસેશન વાસ્તે મોમિનીન મારી પરસ્તા નહીં ફ્રેન્ચ આવડતું નથી મારા ધારવા પ્રમાણે પ્રોનસેશન સાચું છે તેઓ જે જગા ઉપર રહેતા હતા મોમિની આથી થોડા વર્ષ પહેલા ગયો હતો તે જગા પણ મોજૂદ છે તે ટ્રી તે ઝાડ કે જેની નીચે આયતુલ્લાહ ખુમૈની બેસીને દુનિયાને ઉપદેશ આપતા હતા તે ઝાડ પણ મોજૂદ છે અને એ કઈ રીતે બેસીને આપતા હતા તેનો ફોટો પણ મારી પાસે છે અગર કોઈ મોમિનને ખપતો હોય મને ઈમેલ કરજો તમને હું ફોટો મોકલાવીશ એક યુનિક ફોટો છે અગર તમને ભગવાન બુદ્ધ નો એક એક અંદાજો હોય દિલની અંદર કે એક મોટા ઝાડની અંદર પોતે પલોઠી વાળી અને અલ્લાહનું જે મનન કરે છે કારણ કે તમને ખબર છે ભગવાન બુદ્ધ એક બાદશાહના છોકરા હતા પોતાના ઘરમાં આરામ અને આશાઈશમાં રહીને તેઓ થાકી ગયા હતા કે આ શું આના સિવાય કોઈ બીજી દુનિયા છે કે નહીં પોતાના કપડા જે રાજના કપડા હતા ઉતારી પોતાનું બધું મૂકી પોતાનું મહેલ મૂકી બધું મૂકીને જ્યારે જંગલમાં જાય છે અને 15 વર્ષનો જે વનવાસ છે એ જુદી સ્ટોરી છે આપણે એમાં મિક્સ થતા પણ જે રીતે એ બેસી ને પોતાને મનન કરતા હતા તમે આજુલા મહિનીનો અત્યારનો આજે ફોટો જોવો કે જે બેસતા બિલકુલ તમને કમ્ફર્ટેબલ લાગશે તો આ બધું લગભગ લગભગ અત્યારે મોજૂદ છે આપણી ફરજ છે કે આપણા બચ્ચાઓ સુધી આ વાત ઉગાડી તો આયતુલ્લાહ ખુમૈની મોમિનીન પેરિસની અંદર પેરિસના સબર્બની અંદર તેમને એક રિમોટ કંટ્રોલ થી એક રેવોલ્યુશન સ્ટાર્ટ અને આ રિમોટ કંટ્રોલ મોમિનીન જે છે તેના વાસ્તે આયતુલ્લાહ ખુમૈની પોતાના મેમવાઝમાં લખે છે કે અહીં લોકો જે રિમોટ કંટ્રોલ થી મેં આખું રેવોલ્યુશન અહીંયા બેસીને કન્ડક્ટ કર્યું કે તમારી જેટલું પણ ઇન્વેન્શન છે એમાંથી એક નાની એવી ઇન્વેન્શન મેં તમારા પાસેથી લીધી છે અને તમારી આ નાની એવી ઇન્વેન્શનને યુઝ કરી અને મેં આખું રેવોલ્યુશન દુનિયાની સામે પેશ કર્યું આ ઇન્વેન્શન શું હતું મોમિન જે ચીજને આપણે એક નાની કેસેટ કહીએ છીએ અત્યારે કેસેટનો એક અંદાજો પણ નીકળી ગયો છે કે એક વખત હતું આથી 15 વર્ષ પહેલા એક કેસેટ પ્લેયર હતું તેની અંદર આપણે કેસેટ નાખતા હતા કે જેની અંદર આપણી આ બધી સ્પીચીસો ટેપ થતી હતી આપણી મજલિસો ઘણી હશે કે જે કેસેટની અંદર હશે હું એટલા વાસ્તે સમજાવી રહ્યો છું કે જ્યાંથી હું આવું છું મોમિનીન અત્યારના 10 વર્ષના છોકરાને તમે કેસેટ કે કેસેટ રેકોર્ડરની વાત કરો તો સવાલ એ આવે છે મોટી તો કેટલી વારમાં અપલાઈ ગયું છે અહીંયા ખબર નથી તો આ કેસેટ આયતુલ્લાહ ખુમૈની કહે છે કે એ એક તમારું ઇન્વેન્શન છે કે જેને મેં લીધું અને એના લીધે મેં આ રેવોલ્યુશનને દુનિયા સુધી પહોંચાડ્યું કઈ રીતે પહોંચાડ્યું આયતુલ્લાહ ખુમૈની જ્યારે પેરિસની અંદર હતા
દુનિયા ભર થી જે માણસો આવતા હતા જે લોકોને આ જિલ્લા ખમેની વિશે ખબર હતી તેઓ જાય ફ્રાન્સ જાય આ નાની વિલેજ છે ત્યાં જઈ આ જિલ્લા ખમેનીની ઝિયારત કરે તેમને મળે ઈરાન થી જેઓ બહાર જતા હતા બીજી ઝિયારત વાસ્તે તેઓ યુટર્ન કરીને ફ્રાન્સ જતા હતા આ જિલ્લા ખમેનીને મળવાની કોશિશ કરતા હતા કારણ કે ઈરાનની અંદર કમ્પ્લીટ રિસ્ટ્રિક્શન હતું ન ખમેનીનું નામ ન એનો કોઈ મેસેજ ન એની કોઈ વાત ઈરાનની અંદર એન્ટર થવી જોઈએ અને એના વાસ્તે ટોટલ એન્ટાયર રિસ્ટ્રિક્શન હતું અને જે જે માણસો જતા હતા આયતુલ્લાહ ખમેનીની જિંદગીનો એક પ્રોગ્રામ હતો દિવસના ભાગમાં તેઓ બહાર આવીને ઇન્ટરનેશનલ મીડિયા સાથે વાતો કરતા બપોરના તેમનો જે ટાઈમ હતો હિસ્ટ્રી બતાડે છે તેઓ પોતાની ઇબાદત અને આરામની અંદર વિતાવતા અને મગરીબની નમાઝ બાદ જે એની પાસે ટાઈમ હતો તેઓ તે વખતે કેસેટ રેકોર્ડરની અંદર રેવોલ્યુશનનો અને ઇસ્લામનો પોતાનો મેસેજ રેકોર્ડ કરતા હવે જે ભાઈઓ કે બહેનો તેમને મળવા આવતા એકવો તેમનો અંદાજો હતો કે તેઓ પારખી લેતા કે આ રિલાયબલ છે કે આ રિલાયબલ નથી જે પણ આવનાર રિલાયબલ લાગે પોતાનો આ કેસેટનો મેસેજ આયતુલ્લાહ ખમેની તેમના હાથોની અંદર આપી દેતા કે તમને ખબર છે આને શું કરવાનું છે આ એક સિમ્પલ નાની એવી કેસેટ હતી કે જેનો યુવક એરપોર્ટ ઉપર કોઈ ચેકિંગ નહોતું કેસેટ કે કેસેટ રેકોર્ડરો અત્યારે ચેક થાય છે પણ તે વખતે કોઈ હતું નહીં તો ઇન્સાન કેસેટ લઈને ઈરાનના એરપોર્ટ સુધી પહોંચી જતા જ્યારે એરપોર્ટ થી નીકળવાનો ટાઈમ આવતો ત્યારે પોસિબિલિટી હતી કે આ બધું ચેક થાય તો તે વખતમાં મોમિનીન જે લોકો ઝિયારત ઉપર ગયા છે તેમને ખબર હશે કે આપણે જેને કાળી કોફી કહીએ છીએ જેને સ્વાહિલીમાં કહાવા કહેવામાં આવે છે એવા માણસો હતા કે જે આ કાળી કોફી એરપોર્ટ ઉપર એક નાની નાની પ્યાલીમાં તમને નાખી દે વેચતા હતા એક પેની બે પેનીનું તમે જાઓ પેનું એક ડ્રિંક લઈ લો અને પછી તમે આગળ વધો આ ઘણા કહાવા વાળા આ ઘણા કોફી વેચવાળા કે જેમને પરમિશન હતી એરપોર્ટ ઉપર જવા કરવા આવાય આ મુસાફરો આવતા આ લોકો કાવા વાળાને અંડરગ્રાઉન્ડ ટ્રેન કરવામાં આવે કે આ કેસેટ તમને મળશે અને તમારે આ ક્યાં ઉગાડવાની છે તેઓ આ કેસેટ પોતે લઈ લેતા પોતાના જે લાંબા કપડા જેને આપણે ખાંજુ જેવું કહીએ તેની અંદર રાખી દેતા તેઓનું તો કઈ ચેકિંગ હતું નહીં કારણ કે તેઓ ખાલી કોફીના કપ વેચતા અને તેઓ આ કેસેટ લઈને બહાર નીકળી જતા પણ એક જ્યારે પણ તેઓ બહાર નીકળતા તેઓને ખબર હતી ક્યાં જવાનું અંડરગ્રાઉન્ડ એવી સિસ્ટમ બનાવવામાં આવી હતી કે આ કેસેટ અંડરગ્રાઉન્ડ સુધી પૂગી જાય અને ત્યાં એ લોકોએ મશીનરી નાખેલી હતી કે કેસેટની ડુપ્લિકેટ અને ટ્રિપ્લિકેટ થવા માટે એક દિવસની અંદર કેટલી હજારો કોપી હતી કે જે આયતુલ્લાહ ખમેનીના મેસેજની કોપી આ રીતે ટેપ થઈ અને રેડી થઈ જતી હર જુમ્માના દિવસે હર મસ્જિદની અંદર કહેવામાં આવે છે કે 500,000 કેસેટ્સ સબતીર મોકલાવી દેવામાં આવતી જે લોકો નમાઝમાં જાતા હતા તેઓને મળતી તેઓ ઘરે જતા અને આયતુલ્લાહ ખમેનીનો મેસેજ સાંભળતા જ્યારે બુધવારના તેઓ એ મેસેજ રેકોર્ડ કર્યો હોય શુક્રવારના આ મેસેજ આ લોકોના ઘર સુધી પહોંચી જતો અને આ રીતે આ મેસેજ ફરવા લાગ્યો બે કે ત્રણ અઠવાડિયાની અંદર આ મેસેજ આખા ઈરાન સુધી પહોંચી જતો અને એટલું જ નહીં પણ આ કેસેટ તે બીજી જગ્યાએ લઈ જવામાં આવતી જ્યાં તેમને લોંગ હેન્ડની અંદર ટ્રાન્સક્રાઇબ કરવામાં આવતું યાને જે પણ લખેલું છે તેને ફ્રેન્ચ ઇંગ્લિશ પર્શિયન જે પણ લેંગ્વેજ હોય ટ્રાન્સક્રાઇબ કરી એના પેમ્ફલેટ્સ બનાવવામાં આવતા અને આ પેમ્ફલેટ્સ નેક્સ્ટ જુમામાં જ્યારે માણસો આવે ત્યારે તેમને દઈ દેવામાં આવતા યાને એક કે બે અઠવાડિયાની અંદર પેરિસના સબબની અંદર પોતાના ઘરના બાયણા બંધ કરી અને આયતુલ્લાહ ખમેનીનો જે મેસેજ હતો બે અઠવાડિયામાં આખા ઈરાન સુધી પહોંચી ગયો અને ત્યાંની પોલીસ ત્યાંના જે છુપી પોલીસ હતી ત્યાંના જે સ્પાઈસ વિચારમાં પડતા હતા કે આ આયતુલ્લાહ ખમેનીનો આ જે મેસેજ છે આ લોકો સુધી પૂગે છે કે તે લોકોએ જેટલી કોશિશ પોતાથી થઈ શકે તેટલી કરી પણ છેલ્લે સુધી કહેવામાં આવે છે તે લોકો આ વાત પારખી ન શક્યા કે આ એક કેસેટ હતી કે જેને આયતુલ્લાહ ખમેનીએ યુઝ કરી અને તેઓ પોતાનો મેસેજ ઉગાડતા રહ્યા દર અઠવાડિયે બે અઠવાડિયે નવો મેસેજ દર અઠવાડિયે બે અઠવાડિયે એક નવી તહેરીર આયતુલ્લાહ ખમેનીની દુનિયાની સામે આવતી એક બાજુ ઉલેમા પોતાનું કામ કરી રહ્યા હતા એક બાજુ આયતુલ્લાહ ખમેની આ રીતે પોતાનું કામ કરી રહ્યા છે એક બાજુ આપણા જે સવારો હતા તેઓ આ કેસેટ લઈ અને આ રીતે પહોંચાડી રહ્યા હતા એક બાજુ અંડરગ્રાઉન્ડ વર્કર્સ પોતાનું કામ કરી રહ્યા હતા અને આ બધું એવી ખુફિયા એ તરીકે થતું હતું
că dunia e vă te-a jăb tati, ati jasă de aici la cum mâini e fota e la chidu, te asta de dunia mă păi ne khabar n-a pădi, că a e cassette player atu, că jena lide, că jena lide, 5-10 pound mă lăi șake, că jena lide, dunia sudi, aici la cum mâini nu mesaj pugi șake. Mâine London mă iar ce te-mi ketri avi cassette sati, că jena avti ti, Persian mă ati, că jena mă samghi nota șakta, betra arfaia ne de transcribe thai jati ti, mâine jari te-mi kutba o vaanche tare khabar pădi, કેટલા જરીલુલ કદર અને અઝમત ભરુ ઇસ્લામની આ લેંગ્વેજની અંદર તેવા મેસેજ પાસ કરી રહ્યા છે તો તેમની ત્યાંની જિંદગીનો આ રૂટીન અને તેમની પોતાની આ કોશિશ ઓલમા જે ઈરાનમાં હતા તેમની પોતાની આ કોશિશ મોમિની અને બેયને જ્યારે તમે ભેગું કરો તો જે જગ્યા ઉપર આપણે ગઈકાલે રૂકાતે એ હતી કે ઓક્ટોબર 78 નો જે મોકો આવે છે કે જે રાયતુલ્લાના દિલમાં થયું કે હવે એ મોકો આવી ગયો છે કે હું હવે શાને ચેલેન્જ કરું કારણ કે અત્યાર સુધી જેટલી ચેલેન્જ હતી શા તરફથી ચેલેન્જ હતી જેટલા દુઃખ અને તકલીફની મુશ્કેલીઓ હતી શા તરફથી હતી આ પહેલી વખત ઇમામ ખુમૈની મીડિયાની સામે નેક્સ્ટ ડે જાય છે અને કહે છે હું શાને 3 મહિનાની મોહલત આપું છું અને 3 મહિનાની અંદર અગર તે ઈરાનથી લઈ જાય તો તેની જાન અને માલ ઇઝ્ઝત આપણી કોઈ વાત ન કરી તેમની જાન અને તેમના માલ ના અમે જિમ્મેદાર જે પ્રમાણે મેં તમને ગઈકાલ કીધું દુનિયાના પ્રેસની અંદર ઓવો થઈ ગયું કે એક ઝહીફ ઇન્સાન આ જાતના વિચારો કરે છે આ મુલ્લા છે આ જે પણ કહેવાનું હતું તે બધું કહેવાઈ રહ્યું મીડિયામાં લખાઈ રહ્યું બધું જ બીજી બાજુ આયતુલ્લાહ ખુમૈનીએ સાદિક કુતુબઝાદે કે જે તેમના એક નજદીકના સાથી હતા તેમણે કીધું કે તમે એક પ્લેન ચાર્ટર કરો અને જ્યારે તેમણે કીધું કે આયતુલ્લાહ એક મિલિયન પણ તો ખાલી ચાર્ટર કરવાનો ખર્ચો થશે આયતુલ્લાહ જે અલ્લાહે આપણને અહીંયા મોકલાવ્યા છે તે અલ્લાહ આપણને ત્યાં સુધી પહોંચવાનો રસ્તો કરી દેશે તમે આ પ્લેન ચાર્ટર મુમિની આયતુલ્લાહે એક બિઝનેસનો એવો યુનિક પ્રિન્સિપલ યુઝ કર્યો કે જે હું અત્યારે તમારી સામે પેશ કરું છું પોસિબલ છે આપણે ઘણા એવા બિઝનેસમેન હશે તેના વાસ્તે આ એક નવો નુસ્ખો હશે કે પોતાના બિઝનેસીસ વાસ્તે પણ તેઓ યુઝ કરી શકે આયતુલ્લાહ ખુમૈની જ્યારે 78 ઓક્ટોબરમાં એલાન કર્યું કે શાહ નીકળી જાય 15મી જાન્યુઆરીના સમાચાર આવ્યા 15 જાન્યુઆરી 79 યાને ઓક્ટોબર પછી નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી એક્ઝેક્ટલી 3 મહિના પછી સમાચાર આવ્યા કે શાહ એની ફેમિલી સાથે ઈરાન મૂકીને ચાલ્યા ગયા યાને આ ઈ શાહ કે જેના હાથમાં આપણે કઈ દુનિયાની દોલત હતી જેની પછવાડે દુનિયાનો પાવર હતો જેની પાસે સુપર પાવરનું બેકિંગ હતું અને જેના વાસ્તે કહેવામાં આવેલું હતું આ ઈ છે કે 100 વર્ષ સુધી કોઈ એનો વાર માંગો નહીં કરી શકે 3 મહિનાની અંદર ચેકઅપ કરી અને એને પોતાની ત્યાંથી જવું પડ્યું કારણ કે તેના જે માસ્ટર્સ હતા તેને કહી દીધું વખત આવી ગયો છે એટલીસ્ટ થોડા વખત સારું તું અહીંયા અને ત્યાંથી નીકળ્યા પછી શાહની જે તકલીફો પડી છે દુનિયાનો એક દેશ તેને લેવા તૈયાર નથી હોય સિવાય કે ઇજિપ્ત કે જેના વિશે આપણે જોયું તો એ એક જુદી વાત છે પણ જ્યારે 15મી જાન્યુઆરી 79 ના ન્યૂઝપેપરમાં આવ્યું કે શાહ હેઝ લેફ્ટ ઈરાન 16મી જાન્યુઆરીના આયતુલ્લાહ ખુમૈનીએ ડિક્લેર કર્યું કે 1 ફેબ્રુઆરી અને 15 દિવસ પછી અમે એક હિસ્ટોરિક ટ્રીપ કરી અને અમે પાછા તહેરાન જઈ રહ્યા છીએ તમે વિચાર કરો કે જેને બે કપડે ત્યાંથી કાઢવામાં આવેલ આજે ઈ ઇન્ટરનેશનલ મીડિયાની સામે ઊભા રહીને આ ડિક્લેરેશન કરે છે કે જેને આપણે કંઈ ખિસ્સા ખાલી છે કોઈ હેલ્પ નથી કોઈ મદદ નથી એક જ વાત છે અલ્લાહ પરમાન હું જે કહું છું ઇન્શાઅલ્લાહ અલ્લાહ મને કોઈક રસ્તો બતાવશે જ્યારે આ એલાન કરીને તે અંદર આવ્યા અને જ્યારે તેને પૂછવામાં આવ્યા આ પૈસા તમે ક્યાંથી ભેગા કરશો 1 મિલિયન પાઉન્ડનું પ્લેન ચાર્ટર કરી અને ચાર્લ્સ ડિગોલથી મતલબ તેહરાન એરપોર્ટના મહેરાબાદ છે ત્યાં સુધી કેવી રીતના જશો તો તેઓએ પોતાનું જે ગ્રુપ હતું સાથે એને બોલાવ્યા અને તેમને કીધું તમે એક વાત સાંભળો મારી જ્યારે પણ હું કાંઈ અત્યારે સ્પીચ કરું છું એનાઉન્સ કરું છું આખો ઇન્ટરનેશનલ મીડિયા મને સાંભળવા આવે છે આ લોકોમાંથી હર એકની મેન્ટાલિટી મને ખબર છે અને તમને એક વાત ને કામ કરવાનું છે કે આ જેટલા ઇન્ટરનેશનલ મીડિયા છે તમે એમાં એનાઉન્સ કરો કે ખુમૈની પોતાની હિસ્ટોરિક ટ્રીપ ઉપર બેક ટુ ઈરાન જઈ રહ્યા છે અમે એક પ્લેન ચાર્ટર કરી રહ્યા છીએ અને એમાં ખાલી થોડા જ
Midiana Marsoni, am tamari sa desu, ani ilukuni jami chan sapsu, ke amari a aki dream te o cover kare. Open na raiku ke jene pana avu yao jo, a plane hatu ship no tu. To eni kido ame limited number na Marsoni desu, Midiana desu, newscaster desu, te o amara plane mamari sa te avse, ani amari aki a trip cover karse, ani ayatul akumeni ke muh nunchu, ke tamara vaste a ek zindagi ni historic trip. અત્યાર સુધી આટલા ખુમેનીનું બયાન સાંભળતા હતા લોકો અને જોતા હતા કે જે કહે છે એ થાય છે જ્યારે હજી આ વાત મીડિયામાં કહેવામાં આવી તો ટપ હર એક મીડિયામાંથી નામ આવવા માંડ્યા બીબીસી છે આ છે જે પણ મીડિયા હતી ત્યાંથી નામ આવવા માંડ્યા કે અમને આવું છે અને આ લોકોએ પોતાનું પ્રાઇસ કોટ કર્યું કે અમને મિલિયન પાઉન્ડની જરૂર છે આ પ્લેન હાયર કરવામાં અને અમને એક આટલા માણસોને અમે લેશું આટલા મીડિયા કવર કરશે અને એક એકને આટલો ખર્ચો આપવાનો છે અને હરેક મીડિયા વસ્તે મિલિયન પાઉન્ડ શું હતું કોઈ મોટી વાત નથી બે કે ત્રણ દિવસની અંદર યાની બે દિવસ પહેલા જેને ગુજરાતીમાં કંઈ કિસ્સા ખાલી હતા બે કે ત્રણ દિવસની અંદર મિલિયન પાઉન્ડ આયતુલ્લાહ ખુમેનીની આગોશની અંદર આવી ગયા પોસિબલ છે કે કાંઈ કાંઈ પ્લાન હોય આયતુલ્લાહ ખુમેની કીધું નહીં જે પ્રમાણે હું કહું છું તમારે કરો ફર્સ્ટ ફેબ્રુઆરી 1979 ના આપણે ચાર્લ્સ ડી ગોલ એરપોર્ટથી આપણે તેહરાન તરફ પડીશું લિસ્ટ તૈયાર થઈ ગયું પૈસા આવી ગયા પ્લેન ચાર્ટર થઈ ગયું અને મોમિનીન આ એક એવી સફર છે કે જે જિંદગીની યુનિક સફર હતી કે જે ચાર્લ્સ ડી ગોલ એરપોર્ટથી શરૂ થાય છે આ પ્લેનની અંદર જે જે બનાવ બન્યા છે જે જે વાતો થઈ છે જે જે ડિસ્કશન થયા છે જિંદગીમાં મોકો મળે તો જરૂર વાંચજો આ જગા નથી કે આપણે આ બધી ચીજ ડિસ્કસ કરી શકીએ પણ મોમિનીની એક કે બે વાત એમાંથી બસ તમારી સામે પેશ કરું કે આ ફ્લાઇટની અંદર પણ આકા ખુમેનીએ ઇસ્લામની જે બુનિયાદ આ ન્યૂઝકાસ્ટરો પાસે પેશ કરી છે તે એવી યુનિક છે કે તેમાંથી આવીને ઘણાએ કીધું કે અમે આવા ઇન્સાનને જિંદગીમાં જોયો નથી બસ મેં એક કે બે વાત તમારી સામે પેશ કરું મોહમ્મદ હુસેન હાઇકલ કે જે ઇજિપ્તના જર્નલિસ્ટ હતા તેઓ પણ આ પ્લેનમાં સાથે હતા તેમણે એક કિતાબ લખી છે એરેબિકમાં કે જેનું ટ્રાન્સલેશન ડેફિનેટલી ફ્રેન્ચમાં કે થયું હશે કે માય જર્ની વિથ ખુમેની અને આ કિતાબની અંદર ઘણી હકીકતો પેશ કરે છે એમાં એક વાત તેઓ કહે છે કે આ પ્લેન જ્યારે શરૂ થયું ત્યારે પ્લેનની અંદર જેટલા હતા બધાના દિલમાં એક જ ભીખ હતી કે બને કે ન બને આ પ્લેનને જરૂર શોટ કરી દેવામાં આવશે કારણ કે તમને ખબર છે આ સુપર પાવર એ છે કે જે લોકોની જાનની કોઈ કિંમત નથી જ્યારે ઇન્ડિપેન્ડન્સ થઈ ગયું અને જ્યારે ઇસ્લામિક રેવોલ્યુશન ખતમ થઈ ગયું ઈરાનનું એક પ્લેન કે જેની અંદર ઓર્ડિનરી માણસો હતા કે જેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ સફર કરી રહ્યા હતા અમેરિકાએ આ પ્લેનને શૂટ કર્યું 209 માણસોને ખતમ કરી નાખ્યા આજ સુધી મારા સાંભળવા પ્રમાણે નથી કોઈ એપોલોજાઈઝ કર્યું કે નથી કાંઈ કારણ કે આ 209 માણસો મુસલમાન હતા મુસ્લિમ શિયા હતા અને શિયા જાણતી તો કોઈ દુનિયામાં કિંમત નથી આજે આજ સુધી વખત થઈ ગયો કોઈ કરતા કોઈ એપોલોજી નથી કે કાંઈ નથી તો દિલમાં બધાને આ ડર હતો કે આપણે સરખી રીતના ત્યાં પૂછશું કે નહીં મોહમ્મદ સાઇકલ કહે છે કે મારી નજર ખુમેની ઉપર હતી હું એક જગા ઉપર બેઠો તો જોતો હતો કે એ શું કરે છે પ્લેનની ફ્લાઇટ શરૂ થઈ અને કે મેં જોયું કે ખુમેની આપણે જેને વોશરૂમ કહીએ તે તરફ ગયા પોતાની તહારત કરી તહારત પછી બાયણું ખોલીને પોતે વજુ કરે છે વજુ કરી આવી કોકપીટની પાસે જઈ પોતાનો એક મુસલ્લો બિછાવે છે અને નમાઝ પડવાનું શરૂ કરે છે તો તે કહે છે કે જ્યારે તમને નમાઝ પડવાનું શરૂ કર્યો તો માણસો તમને પૂછવા કે આકા અત્યારે આ કઈ નમાઝ છે કારણ કે દિવસનો ભાગ હતો નહોતું શુભ નહોતું જોર આ કયો કઈ જાતની નમાઝ છે કઈ ખબર પડે તો કે હું મારી પોતાની નમાઝે મૈયત પડી રહ્યો છું આ સાંજે અગર ખબર હોય કે તેની નમાઝે મૈયત નહીં પડાય તો શરીયત તેને રજા આપે છે પોતાની પડી ગઈ બરાબર છે તો હું મારી પોતાની નમાઝે મૈયત પડી રહ્યો બધા અજબ થયા કે નમાઝે મૈયત તેઓ પોતાની નમાઝ પડ્યા એના પછી પોતા વાસ્તે પોતે તલકીન પડ્યા તલકીન પડીને પોતાની અબા પોતાનો અમામો કાઢી કોકપીટ પાસે રાખી અને તેઓ સ્વીકાર
आपको प्लेन विचार करे छे कि आप प्लेन क्या रे पड़े सूता है छोड़ता से कोई करता कोई नहीं कहीं खबर नहीं अरे आ एक इंसान छे कि आ रीते आराम की सूतो छे मोमिनिन जर आ बात अपनी सामने आवे छे तेर मौला मुत्तकियान अमीरुल मोमिनिन सलवात नायर હિજરત ની રાત ની નિંદર તો તમારી સામે આવી ગઈ છે બરોબર છે આ એક ઉમેની છે કે મોત ચારે તરફ છે પર અલ્લાહ ઉપર યકીન રાખીને એ રીતે સુતા છે કે જે અલ્લાહ ને કબતો હોય થાય હિજરત ની શબના એ જ હતું કે જ્યારે પૈગંબર મૌલા અલી પાસે જાય છે અને કહે છે કે યા અલી અલ્લાહ તરફથી મને હુકમ થયો છે કે હું અહીંયાથી ચાલ્યો જાઉં અને તમે મારા બિસ્તર ઉપર સુઓ કોઈ બીજો સવાલ નહીં એક જ સવાલ મારા સુવાથી તમારી જાન બચી જશે અને પૈગંબર કહે છે હા જી અગર તમે મારા બિસ્તર ઉપર સુઈ જાશો તો મારી જાન બચી જશે મુસલ્લો બિછાવી અને ઇમામ અલી શુક્રનો સિદ્ધો કરે છે યા અલ્લાહ તે મને આ મોકો આપ્યો કે હું તારા પૈગંબરને મારા સુવાથી બચાવી શકું પૈગંબર ઘરની બહાર નીકળે છે કુરાન મજીદ સૂરે યાસીન ની મશહૂર આયત વજઅલના મિન બૈની આયદિહિમ સદ્દમ વમિન ખલ્ફિહિમ સદ્દમ ફઅક્સયનાહુમ ફહુમ લા યુબસિરૂન દૂડી દે છે આ લોકો ઉપર નાખે છે જ્યારે અલ્લાહ તમારી આજુબાજુ ઇન્તે બોલ્સ બિલ્ડ કરી દે છે કે તમે જોઈ રહ્યા છો પણ તમે જોઈ નહીં શકો તે લોકો જોઈ રહ્યા હતા તેની વચમાં અમારા પૈગંબર ઘરની બહાર નીકળી અને પોતાની હિજરત શરૂ કરે છે અને મૌલા અલી આખી રાત તલવારોની વચમાં આ રીતે સુતા હોય છે હદીસ એક વાત આગળ વધારે છે કે અલ્લાહ સુબહાનહુ વતઆલા પોતાના બે ફરિશ્તાને બોલાવી નીચે છે કે અહીં મારા બે ફરિશ્તાઓ તમને હું ભાઈ ભાઈ બનાવું છું તમે નીચે જોયું એક ભાઈ પોતાના બીજા ભાઈ ઉપર જાન કુરબાન કરવા તૈયાર છે તમારા બે માંથી કોણ એક બીજા ઉપર જાન કુરબાન કરવા તૈયાર છે હદીસના શબ્દો છે કે બંને ફરિશ્તાઓ પાસે એક રીઝન હતું યા અલ્લાહ અમે જાન દઈ દઈ અમને તો જીવીને તારી ઇબાદત કરવી છે જાન કેવી રીતના દેવા અલ્લાહ કે તમે મારા એ બંદાને જોવો અને જ્યારે સવારના જાય છે તો અલ્લાહ સુબહાનહુ વતઆલા કહે છે કે અહીં મારા ફરિશ્તા જિબ્રાઇલ જાઓ તો કંઈક પ્રેઝન્ટ લઈને જાઓ અલી આખી રાત પોતાની જિંદગીની સૌથી સારી નીંદ સુતા છે અને પ્રેઝન્ટ થઈને આવે છે વમિનન નાસી મન યશરી નફસહુ ઇબ્તિગા મરઝાતિલ્લાહ એવું પણ એક નફસ છે કે જે અલ્લાહ ઉપર આધાર રાખી અને આજ તે તો મોમિન અલ્લાહ તરફ પોતાનો નફસ દઈ દે છે અલ્લાહની મરજીઓ કરી દે છે આ અલી છે તો તમે જો કે આ જિંદગી જોઈ અને આ આપણા ઉલમાની જિંદગી જોઈ કેટલી કમ્પેરેબલ એક જિંદગી છે આયતુલ્લાહ ખુમૈની સુતા છે પ્લેન પોતાની સફર ચાલુ રાખે છે અને થોડી વાર પછી લોકોએ જોયું થોડી કલાકો પછી કે હવે એરપોર્ટ નજીક છે મોમિની નાની વચમાં ઘણા એવા બનાવ બનેલા છે મારી એક ખ્વાહિશ છે એક અરજ છે જિંદગીમાં તેની આ ટ્રીપ કેવી હતી જરૂર વાંચજો કેવી કેવી વાતો સામે આવે છે તમે અજબ થઈ જશો જ્યારે બાજુમાં આવે છે તેહરાનની દીવારો દેખાઈ રહી છે અને પ્લેન હજી સુધી શૂટ નથી થયું તો આખા પ્લેનમાંથી અલ્લાહુ અકબરની આવાજ હવે શરૂ થઈ બરોબર હવે તો થાવી જોઈએ જાન બચી ગઈ બધું થયું તેહરાનની દીવારો દેખાઈ રહી છે જ્યારે ભીખ હતી ત્યારે બધા ડરતા હતા અલ્લાહ ઉપર ઈમાન કબની ક્યાં હતું ત્યારે એક ઇન્સાન સિવાય બધાની આ તકલીફ હતી જ્યારે બધું સારું થઈ ગયું જે પ્રમાણે મેં તમને ગઈકાલ કીધું કે એક્ઝેક્ટલી ઇન્સાનોની હેબિટ છે ને કે આપણે કંઈ કરીએ અને ન થતું શું અલ્લાહ પર તવક્કલ કરું છું થઈ જશે આશે આ ઈમાન એક છે આયતુલ્લાહ ખુમૈનીએ જે ઈમાન આપણને બતાવ્યું તે બીજું છે આયતુલ્લાહ ખુમૈનીને તે ઉઠાડવા જશે આગળ આગળ તેહરાન આવી ગયું અને તેઓના દિલમાં એક વાત જરૂર હતી કે આગામ આપણે જે ને જમ્પ કરીને ઉઠશે કે મારો પોતાનો દેશ આવી તે કહે છે કે આરામથી બીઠા હાથ ઊંચા કરી નીકળે છે અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન ઊભા થઈ પોતાનું અમામું પહેરી પોતાની અબા પહેરી અને પોતાની જે બાજુમાં ચેર હતી ત્યાં બેસી હવે પ્લેનની અંદર એક પ્રોબ્લેમ પ્લેનની અંદર કોઈની ટાઈમ ઓછો છે ગાતો ગણી પ્લેનની અંદર એક પ્રોબ્લેમ છે પ્લેનની અંદર આયતુલ્લાહ ખુમૈનીની સાથે એમના મોટા ભાઈ કે જેનું નામ હતું આયતુલ્લાહ પસંદીદા પોસિબલ છે તમે કદાચ નહીં સાંભળ્યું તેઓ પણ તેમની સાથે આ સફર કરી રહ્યા હતા પાયલોટ અને જે લોકો ઇન્ચાર્જ હતા તે આયતુલ્લાહ ખુમૈનીને કહેવા આવ્યા કે આપણે એરપોર્ટ ઉપર ઉતરશું એરપોર્ટનું દર ખુલશે સૌથી પહેલા તમારો કદમ તમે પ્લેનની બહાર રાખજો તમારી પછવાડે બધા હશું જે પ્રમાણે એક નોર્મલ ડિગ્નિટરીને કરવામાં આવે છે આયતુલ્લાહ ખુમૈનીએ સવાલ કર્યો
મારા પિલ્લા મારા મોટા ભાઈ મારી સાથે આ પ્લેનમાં છે. તમે મને એમ કહેવા માંગો છો કે મારા મોટા ભાઈ હજી પ્લેનમાં હોય ને હું જમીન ઉપર પગ મૂકું? ઇસ્લામ કહે છે કે કાંઈ પણ કરો તમે પેલા મોટાને તમે તરજી આપો, મોટાને તમે આગળ કરો. અને તમે કહેવા માંગો છો કે હું બધાએ સમજાયું આકાર દુનિયા તમને ઓળખે છે, આ એટલા પસંદીદાને નથી ઓળખતી, એ પણ તમારી સાથે આવશે. કેટલું સમજાવ્યું પણ તેઓ કબૂલ ન થયા. ત્યારે છેલ્લે લોકોએ એક વાર પ્લાન કરી કે આપણે પ્લેન નું બેક ડોર ખોલશું, ત્યાંથી સૌથી પહેલા આટલા પસંદીદા ઉતરશે, તેઓ ચાલ્યા જશે, એના પછી આટલા ચાલી ગયા. અને ત્યારે મોમિનીન દુનિયાની સામે જે એક પિક્ચર પેશ થયું છે, મારા ધારવા પ્રમાણે જે લોકો એ વખતે જિંદા હતા, 1 ફેબ્રુઆરી 1979, તમારી આંખોમાં એ પિક્ચર હશે કે પ્લેન, એર ફ્રાન્સ પ્લેન નો દરવાજો ખુલે છે. સૌથી પહેલા આયતુલ્લાહ ખુમૈની પોતાનો કદમ એરપોર્ટ ની સીડી ઉપર રાખે છે. એનો એક હાથ પાયલોટ ના હાથમાં હોય છે કે જે પાયલોટ એનાથી એક કદમ પછવાડે હોય છે. અને જ્યારે તેઓ ઉતરે છે ત્યારે આયતુલ્લાહ ખુમૈની નો હાથ દુનિયાની સામે આ રીતે હોય છે, બીજો હાથ પાયલોટ ના હાથમાં હોય છે, અને તેઓ પહેલો કદમ પાયલોટ ની સાથે આ સીડી ઉપર રાખે છે અને ત્યાં ઉભા રહી અને જે મિલિયન્સ ઓફ માણસો હતા મમ્મીની તેની આયતુલ્લાહ ખુમૈની વેવ કરે છે. આજથી 15 વર્ષ પહેલા જે ફ્યુજિટિવ ની રીતે રાતના અંધારામાં હિજરતની રાતના પોતાની જાન બચાવી અને જે રીતે પૈગંબર નીકળ્યા હતા અને જ્યારે મક્કા ફતે થયું ત્યારે આ જ ડિસ્ક્રિપ્શન દેવામાં આવે છે કે પૈગંબર ખાને કાબાના દરવાજા ઉપર જાય છે, પોતે ઉભા રહે છે, બાજુમાં ઇમામે અલી હોય છે અને પૈગંબર પોતાનો હાથ પોતાની આખી જનતા સામે વેવ કરે છે. આ જ પિક્ચર આયતુલ્લાહ ખુમૈનીએ એર ફ્રાન્સમાંથી ઉતરવા વખતે તેહરાન જમીન ઉપર પેશ કર્યું. આ ફોટો જનરલી મારા ધારવા પ્રમાણે બધાના ઘરોમાં હશે, અમારી તરફે ઘણાના ઘરોમાં છે, અમારી બુક્સમાં છે, અમારી ફાઇલ્સમાં છે. આ એક એવો યુનિક ફોટો હતો કે જે આખી જિંદગી તમને ઇસ્લામ શું છે તેનો એક સબક આપતો રહ્યો છે. આયતુલ્લાહ ખુમૈનીને નીચે લઈ આવે છે, લાખો નહીં કરોડો નહીં મિલિયન્સનો મજમો હતો. આ લોકોએ જે બધું પ્લાન કર્યું હતું કે આયતુલ્લાહ ખુમૈનીને અમે એક બાજુ લઈ જઈશું, વેલકમિંગ સ્પીચ હશે, બધું કેન્સલ કરવામાં આવ્યું. તેઓએ વિચાર્યું કે આ મિલિયન્સ નો મજમો છે, આયતુલ્લાહ ખુમૈની એક ડગલું નહીં ભરવા દે, કરવું શું? હેલિકોપ્ટર ને બોલાવવામાં આવ્યું, આયતુલ્લાહ ખુમૈની ને લિફ્ટ ઓફ કર્યા, તેમને તેહરાન એરપોર્ટ ના બદલે બેહિશ્તે ઝહરા, કે જે તેહરાન નું સૌથી મોટું કબ્રસ્તાન છે, બેહિશ્તે ઝહરા માં ત્યાં લઈ ગયા. અને તેઓ એનાઉન્સ કર્યું કે આયતુલ્લાહ ખુમૈની પોતાની પહેલી સ્પીચ બેહિશ્તે ઝહરા માં આપશે. મિલિયન્સ ઓફ માણસો બેહિશ્તે ઝહરા તરફ જવા લાગ્યા, પણ એના પહેલા આયતુલ્લાહ ખુમૈની ત્યાં પૂગી ગયા હતા. એક તારીખી કુદકો કે જેની અંદર બહુ ઓછી વાત હતી, એક ખાસી જ હતું કે હું અલ્લાહની હમદ સના કરું છું કે આટલી તકલીફોમાંથી અમને ઉગારી અને અમને રસ્તો બતાવી અને અમારો જે એક એમ હતો ત્યાં સુધી અલ્લાહ સુબહાનહુ તઆલા લાવે છે. એક યુનિક એની સ્પીચ છે, એક શોર્ટ છે, પણ એક યુનિક સ્પીચ છે. આ બધું પતિ ગયું. મોમિનીન ઘણા દાખલા છે કે જેને આપણે કાઢી નાખીએ છીએ, તેઓ પોતે કારમાં બેસી અને પોતાની ઘરે જવા લાગ્યા. ડ્રાઈવર કાર ડ્રાઈવ કરતો હતો. એક એવો નાનો દાખલો બચી થઈ ગયો કે જે જાણવા લાયક છે. તેમની કાર લેડીઝ લોકો પોતાના બચ્ચાઓને લઈને રસ્તામાં ઉભેલી હતી. નાના નાના બચ્ચાઓ તેમની સાથે હતા. એટલીસ્ટ આયતુલ્લાહ ખુમૈનીને એક વખત જોવે, કારણ કે આ વખતે એની જે પ્રેસ્ટીજ હતી તે આપણે કંઈ ઇમામ તો ના કહીએ, પૈગંબર તો ના કહીએ, પણ માણસોના દિલમાં એક અઝમત થઈ ગઈ હતી કે આ ઇન્સાન છે કે જેના લીધે આજે આ બધું થઈ ગયું છે. બધાએ જોવા વાસ્તે તૈયાર હતા. એક માના હાથમાંથી એક નાનું બચ્ચું છટકી જાય છે અને આહિસ્તા આહિસ્તા જઈ રહેલી ઇમામ ખુમૈનીની કાર સાથે તે જરાક બ્રશ ઓફ થાય છે, અથડાય છે અને પડી જાય છે. આયતુલ્લાહ ખુમૈની ડ્રાઈવરને કહે છે કાર ઊભી રાખો, કાર ઊભી રાખી ડ્રાઈવરને કહે છે તમે જોયા હોય કે આ છોકરાને શું થયું? ડ્રાઈવર ઉતરીને જોવાય જાય છે, જોવે છે તો કાંઈ નથી, છોકરાને ઉપાડી અને એની માના હાથમાં આપી દે છે.
કારમાં બેસી જાય છે અને કાર શરૂ કરવાની ચાલુ કરે છે આટલો કુમેની કે ફોટો મને કયો તો કરા શું થયું તો કે આગળ કાઈ નથી થયું ખાલી આ છોકરો જરા કાર સાફ આટલો કુમેની કે છે તમે માં પાસે જાઓ માનો એડ્રેસ લઈ લ્યો મૂકો આવશે ત્યારે આપણે જઈને આ માં પાસે એપોલોજી માંગીએ કે એના છોકરાને હજી તો અહીંયા આવું છું ને આ રીતે તકલીફ ઇન્સાનિયતનો નમૂનો જેવો મોમિની તમારા છોકરાને અગર કારથી કઈ લાગ્યું હોય તો અમે તમારી માફી માંગીએ છીએ એક બાજુ ઇસ્લામના ઈ માણસ છે અને એક બાજુ આ 209 માણસોની જે ગંદકી મારવામાં આવ્યા કે જે પ્લેન પછાડવામાં આવ્યું કે જેના વાસ્તે આ સુધી કોઈ તમે દુનિયાનો તરીકો જોવો મમ્મી દુનિયા કઈ રીતે આગળ વધી આ કુમૈની ગયા આ 1 ફેબ્રુઆરીનો અહેવાલ છે 2 ફેબ્રુઆરીથી લઈ અને 11 ફેબ્રુઆરી 10 દિવસ હતા ઘણી એવી વાત બની કે જે અત્યારે આપણે ડિસ્કસ નહીં કરી શકીએ પણ એક વાત 11 ફેબ્રુઆરીનો દિવસ આવ્યો આયતુલ્લાહ કુમૈનીએ કીધું કે તમે એનાઉન્સ કરો કે આજે એક સૌથી મોટું ડેમોન્સ્ટ્રેશન તેહરાનની અંદર કાઢવામાં આવે જ્યારે રૂલિંગ પાર્ટીને આ ખબર પડી કારણ કે શાહના જવા પછી શાહે પોતાના એક પ્રાઇમ મિનિસ્ટર જેનું નામ બખ્તિયાર હતું તેને પ્રાઇમ મિનિસ્ટર બનાવેલ અને આ બખ્તિયારી છે કે જે કુમમાં મસાકરથી 15 કે 17 હજાર માણસોને માર્યા હતા તેના ખૂનથી એના હાથ રંગેલા હતા એ ઇન્સાન હતો કે જેને નોમિનેટ કરીને પ્રાઇમ મિનિસ્ટર બનાવવામાં આવે તેને જ્યારે ખબર પડી કે આ ડેમોન્સ્ટ્રેશન નીકળવાનું છે ત્યારે તેને એનાઉન્સ કર્યું કે આજે સાંજના 4 વાગ્યા પછી જે પણ ઇન્સાન તેહરાન ના રસ્તા ઉપર નીકળશે હી વિલ બી શોટ ઓન સાઇટ આ વર્ડ છે એને જોશે અને મિલકી તરીકે શૂટ કરી નાખશે કારણ કે આયતુલ્લાહ ખુમૈની એલાન કરાયું હતું હર એક ઇન્સાન પોતાના ઘરમાંથી નીકળે અને શાહના પ્રાઇમ મિનિસ્ટર એલાન કરાવે છે જે પણ નીકળશે તેને ખતમ કરી દેવામાં આવશે તમે જુઓ એક તરફ આ દુનિયાની તાકાત છે એક તરફ આ એક મુત્તકી બંદાની તાકાત છે મોમિની બપોરનો વખત થયો આયતલા કુમૈનીના એડવાઇઝર આયતલા કુમૈનીને પૂછવા જાય છે આગળ શું કરું આ ઓર્ડર થયો છે ને આ માણસનો જે ઓર્ડર છે ખાલી વર્ડ્સ નથી એને કરીને બતાવેલું છે કે માણસનું ખૂન કરવું બહુ સહેલું છે આયતલા કુમૈની કીધું તમે મને થોડો વખત આપો તે પોતાના એક રૂમમાં ગયા પોતાનો રૂમ બંધ કર્યો આ રૂમની અંદર તેઓએ શું દુઆ કરી શું વિચાર કર્યો કોની સાથે મુલાકાત કરી જે થયું એ કોઈને ખબર નથી પણ બહાર આવીને તેઓ પોતાના એડવાઇઝરને કહે છે તમે એનાઉન્સ કરી દો કે જે ઇન્સાન આ સમજો જે ઇન્સાન આજે 4 વાગ્યા પછી તેહરાનની અંદર પોતાના ઘરમાં રહેશે એ ઇન્સાન 12મા ઇમામની અગેન્સ્ટ જઈ રહ્યો છે 12મા ઇમામનું નામ ક્યાંથી આવ્યું અલ્લાહ બહેતર જાણે પણ એના લીધે એક વાર એક વિચારી કરવામાં આવે છે કે જ્યારે આયતુલ્લાહ કુમૈની રૂમની અંદર જઈ ત્યારે પોસિબલ છે આ એક કોન્ટેક્ટ થયો હશે ઇમામ સાથે અને જ્યારે ઇમામને પૂછવામાં આવ્યું આગળ પણ આ બધાની આખા રસ્તા મૈયતથી ભરાઈ જશે આગળ એક જવાબ હતો મને બકિયતુલ લા કહી રહ્યા છે કે હું આમ કરું હું કેવી રીતના ના પાડી શકું નારે40 લાખ હર એક બાજુથી ના રહે તકબીરની આવાજ આવી કરવાની કોઈની અગર 4 હોત 10 હોત 50 હોત 100 હોત તો શાના માણસો આ લોકોને શૂટ કરી શકે કોની દુનિયામાં તાકાત છે કે 40 લાખ માણસોને મારવાની કોશિશ કરે કોઈની આ ડેમોન્સ્ટ્રેશન થયું આ ડેમોન્સ્ટ્રેશનની અંદર સ્પીચો થઈ બધું થયું અને એનો અંજામ એ આવ્યો ત્યારે એક બીજા મરજા પણ હતા જેનું નામ છે આયતુલ્લાહ શરિયત મદાર તમે જે વડીલો છો તે આયતુલ્લાહ શરિયત મદારને ઓળખતા છો તેમની એક ડિફરન્ટ પર્સનાલિટી હતી પણ ઈરાનની અંદર જેટલા મિલિટરી જેટલા એરફોર્સ જેટલા શિપની અંદર જેટલા સબમરીન જે પણ મિલિટરી ફોર્સ જેટલો હતો તે બધા આયતુલ્લાહ શરિયત મદારની તકલીદની અંદર હતા
જ્યારે આ રીતના શરીયત પદાને ખબર પડી કે આ ડેમોન્સ્ટ્રેશનનો આ લેવલ સુધી પૂગી ગયું છે, તેઓ પોતાના ઘરેથી નીકળ્યા, ઘરેથી નીકળીને આ જગા સેન્ટર ઉપર આવ્યા, સેન્ટર ઉપર આપીને તેમને પણ પોતાનો એક ફતવો ન કહેવાય પણ એક હુકમ જારી કર્યો. અને એ હુકમ એ હતો, આજ પછી જે પણ શાહની ગવર્મેન્ટમાં સર્વ કરશે, શાહની ગવર્મેન્ટમાં સર્વ કરવું હરામ છે. મુજ્તહેદ અને તકલીફનો પાવર છે. આજે ઘણા પૂછી રહ્યા છે અમને કેમ કહેવામાં આવે છે કે એક જ મુજ્તહેદની તકલીફ કરે છે, કેમ બે ત્રણ ચાર મહિને કરીએ, રોજા અનુમાનીને રાખીએ, ઈદ અનુમાનીને કરીએ, આ છે તે છે. અગર આ પાવર આ રીતે ડિસ્પર્સ થઈ જાય, આપણને અત્યારે ખબર નથી પણ આ હિસ્ટ્રી આપણને બતાવે છે, અગર બધા એ વખતે આગલા ખુમૈની અને તે મરજાવાની તકલીફમાં ન હોય, અગર આખું મિલિટરી અને એરફોર્સ એ વખતે આગલા શરિયત મદારની તકલીફમાં ન હોય તો શું અંજામ આવે. માણસોએ કીધું આગા આ બધા બેરેક્સમાં માઉન્ટેન્સમાં જંગલોમાં રહીએ છીએ, આપણે લોકો સુધી કેવી રીતના આ તમારો ફતવો પુગાડશું. ત્યારે કહેવામાં આવ્યું કે આ દુનિયાનું એક જે બીજું નાનું એવું ઇન્વેન્શન છે તેની તમે હેલ્પ લ્યો. બલૂન્સની અંદર હિલિયમ ગેસ ભરવામાં આવ્યો કે જેનાથી બલૂન ઉપર ઉડે, આ ફતવાઝની કોપીઝ કરવામાં આવી, બલૂન સાથે એટેચ કરવામાં આવી ને આ બલૂનને છૂટા મૂકવામાં આવ્યા અને આ બલૂન જગા જગા ઉપર ઈરાન અને એ બધી જગાની અંદર ફેલાઈ ગયા, જેને જેને મળતા ગયા. એ પોલીસ ઓફિસરો, એ આર્મી ઓફિસરો, એ શિપ્સમાં કામ કરવાના જે પણ તમે કહો એ બધા ફતવો એ હતો, આજ પછી શાહની ગવર્મેન્ટમાં સર્વ કરવું હરામ છે. આજના શરીયત મદારસ અને આજના ઉમૈદીનો હુકમ એ હતો કે આજે ઘરની અંદર રહેવું 12મા ઇમામની અગેન્સ્ટ જવા વાસ્તે છે. આ શરીયતના ફતવા નથી પણ એક મરજાના હુકમ છે મોમિનીન, અને આ હુકમને માની અને જ્યારે કહેવામાં આવે છે સાંજના 8 કે 9 નો વખત આવ્યો, શાહ અને એની મિલિટરીએ પોતાના બધા વેપન્સ જમીન ઉપર મૂકી દીધા હતા, તેઓએ હાથ ઊંચા કરી અને કીધું હતું કે અમને કબૂલ છે, જે ગવર્મેન્ટ તમે સ્થાપવા માગો એ તમે સ્થાપો, અને અમે અમારો મખ્તિયાર પોતે એક બાજુ હટી ગયો. અને જ્યારે 12 ફેબ્રુઆરી અને બીજો દિવસ આવ્યો ત્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલાના ફઝલ કરમથી ચાહતા માસુમીન અલયહિમ સલામના વસીલાથી પહેલી વખતે ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનનો ઝંડો ઇસ્લામની અંદર ઈરાનની અંદર દેખાવો. નારે દુનિયામાં ઘણા રેવોલ્યુશન થયા છે. તમારી સામે મેં રશિયન રેવોલ્યુશન પેશ કર્યું, તમારી સામે મેં ઇન્ડિયાનું રેવોલ્યુશન પેશ કર્યું, આ એક ઈરાનનું રેવોલ્યુશન છે કે જે ઇબાદત કે જે અલ્લાહ સુબહાનહુ વ તઆલા પર યકીન અને જે તેમની તાકાત ઉપર પૂરેપૂરા વિશ્વાસની સાથે જે રેવોલ્યુશન દુનિયાની સામે પેશ કરવા. તેના પછી જ્યારે પેલા ખુમૈનીનું ઇન્ટરવ્યુ થયું છે ત્યારે તેમને પૂછવામાં આવ્યું કે હરેક નવી કન્ટ્રીનો એક સ્લોગન હોય છે, તમારો સ્લોગન શું હશે? દાખલા તરીકે ઇન્ડિયાને જ્યારે ઇન્ડિપેન્ડન્સ મળ્યું પૂછવામાં આવ્યું ઇન્ડિયાનો સ્લોગન શું છે, તમને ખબર છે તેઓએ કીધું જય હિન્દ. પાકિસ્તાન જ્યારે ફોર્મ થયું ત્યારે પૂછવામાં આવ્યું, સ્લોગન હતો પાકિસ્તાન જિંદાબાદ. બરોબર છે, અત્યારે જે હાલત થઈ એટલા બહેતર જાણે પણ સ્લોગન એ હતો કે પાકિસ્તાન જિંદાબાદ. બ્રિટનનો સ્લોગન હતો કે હેલ બ્રિટાનિયા, યાને બ્રિટન આખી દુનિયા ઉપર રાજ કરે, એ પોતાની શક્તિ પોતાના હાથમાં રાખે છે. હરેક દેશનો એક સ્લોગન હતો. આયતુલ્લાહ ખુમૈનીને પૂછ્યું તમારો સ્લોગન શું હશે, તેમનો જવાબ હતો અલ્લાહ. ઈ અલ્લાહની તાકાતથી અમારું આ રેવોલ્યુશન સક્સેસફુલ થયું છે. ઈ અમારો સ્લોગન હશે કે હરેક કામની અંદર અલ્લાહ અકબર સૌથી આગળ. તમારા ફ્લેગ ઉપર તમે શું લખશો? જવાબ આપજો લા ઇલાહા ઇલ્લલ્લાહ. اللهم صل على محمد وعلى آل محمد.
me trigio se val kucho mavio che tamari polisi su a se tamari polisi la sharia sa nai da res norvez am islam si va tamari sam poi ajat na kitla sawal ho che ke imam Khomeini ne kucho mavia ani hajer jawab jem ke u pota na jawab de tage to a ek eu revolution hatu ke je ni bunyad ayat da Khomeini na ki ani 11mi 12mi februarie 1979 a deșa pe Samia lui. Aici 33 vărți tăiace, 33 vărți mă gână evi, gâni evi văstu o băni găi, că ce insanul ne păsând ce năti, Iranul păr cafi, tăclifu păr avi găi, sau ti pe lige tăclifă ti, sau ti best Iran na pădă, brain ne vega cări, ani ec parlamentul, constitution, pe li parlament ni betava mavi, ani ici betet văcte, અંદર રાખેલો એક બોમ્બ ફૂટે છે અને આ બોમ્બ તેરે બોમ્બ તેર જરા ખતમ થયો છે અને ધી મોસ્ટ બ્રેની પીપલ ઇન ઈરાન કે જેના બેઝિસ ઉપર આખું રેવોલ્યુશન દુનિયાની સામે આવ્યું હતું એ લોકોના કહેવામાં આવે છે ચૂરે ચૂરા થઈ ગયા કોઈની લાશ ન મળી કોઈના કપડાના પીસીસ ન મળ્યા એટલી બોમ્બનો ફોર્સ હતો આ તેમની ઉપર પહેલી ડિફિકલ્ટી હતી એના પછી જે બીજી ડિફિકલ્ટી આવી છે તે ઈરાક તરફથી જે વોર ઇમ્પોઝ કરવામાં આવી 10 વર્ષ સુધી એપ્રોક્સિમેટલી આ વોર રહે કે જેની અંદર 1 મિલિયન યાને 10 લાખ માણસો શહીદ થઈ ગયા આજે રેવોલ્યુશન ને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે બજેમાં કાંઈ નથી થયું 10 લાખ માણસો એમાંથી 99% શિયા હતા કારણ કે સદ્દામ જેને પણ લડવા મોકલાવતો હતો તે શિયા હતા પોતાના બધાને હંમેશા રાખી દેતો હતો ઈરાન તરફથી જે જતા હતા નેચરલી તેઓ શિયા હતા 10 લાખ 1 મિલિયન માણસો ની તકલીફ આપતા જ્યારે યુનાઇટેડ નેશન રેઝોલ્યુશન પેશ થાય છે ત્યારે આયતુલ્લાહ ખુમૈની કહે છે કે હું બીજા સર્કમસ્ટન્સીસમાં એક્સેપ્ટ ન કરત પણ હું એક ઝહેરનો ઘૂંટડો પી રહ્યો છું અને આ રેઝોલ્યુશન માનવા તૈયાર છું અને આ વોર અત્યારે એન્ડ થવી જોઈએ તો એના પછી આ વોર એન્ડ થઈ અને એના પછી આ જે રિસ્ટ્રિક્શન્સ આવ્યા છે બધા આજે 30 વર્ષમાં તમે જાણો છો આ એક અનોખી હિસ્ટ્રી છે કે જે આપણે વાંચીએ કે સ્ટડી કરીએ અને આપણને ખબર પડે એવું કોઈ દિવસ ન ધારવું કે ઇસ્લામી દેશ છે કે બધું ઇસ્લામ તરીકે થતું હશે નહીં મોમિનીન દુનિયામાં કોઈ એવી જગા નથી મસ્જિદની અંદર પણ એવું નથી થતું કે હરેક ઇન્સાન પાકો પાકીઝા થઈને આવે અને હરેક કામ સારું થાય હરેક બાજુ 5-7-10% હંમેશા એવા હોય જ છે કે જે લોકો આ પ્રોબ્લેમ ક્રિએટ કરવાની કોશિશ કરતા હોય છે કોમ હોય ઘર હોય ફેમિલી હોય કન્ટ્રી હોય 10% તમને મળશે કે જે લોકોનો મેઇન એમ ઈ હોય કે આ લોકો સુખ ને શાંતિ પોતાની જિંદગી બસર ન કરી શકે અને ઈ બધું ત્યાં થઈ રહ્યું છે પણ ઓવરઓલ પ્રિન્સિપલ ને તમે જો અને આપણે અલ્લાહ સુબહાન વ તઆલા નો શુક્ર અદા કરીએ કે અલ્લાહ એ આપણને જિંદગી આપી છે કે આપણે આંખે થી જોઈ રહ્યા છીએ કે ઇસ્લામ ના પ્રિન્સિપલ ઉપર જે રેવોલ્યુશન આવ્યું અલ્હમ્દુલિલ્લાહ કે આગળ વધી રહ્યું છે અને આયતુલ્લાહ ખુમૈની ના શબ્દ છે અને જેમાં આપણે આમીન કહી આયતુલ્લાહ ખુમૈની ને પૂછવામાં આવ્યું આ રેવોલ્યુશન શા માટે કે જે જવાબ મેં તમારી સામે 2 દિવસ પહેલા પેશ કર્યો કે જ્યારે કાયમે આલ મુહમ્મદ દુનિયા અંદર આવે ત્યારે અમે આ કન્ટ્રી ને ઈ લેવલ ઉપર લઈ જઈએ કે અમે આવીને મારા 12મા ઇમામના હાથની અંદર આ કન્ટ્રી આપે ને કઈ આખા અમારાથી જે થયું અમે કર્યું આ કન્ટ્રી મેં એડમિનિસ્ટ્રેશન અને તમારા હાથમાં અલ્લાહ ઈ મરહૂમની આ જે તમન્ના હતી તે તમન્ના ઇન્શાઅલ્લાહ અલ્લાહ સુબહાન અલ્લાહ બસ મુમિનીન આ બધું જોયા પછી એક જ વાત આપણી સામે આવે છે કે આ બધાનું જે લેસન આપણને મળ્યું છે કે બીજી કોઈ એવી જગા નથી પણ કરબલા છે કે જ્યાંથી આ સચ્ચાઈનું લેસન આ અલ્લાહ ઉપર યકીનનું લેસન આ ઇસ્લામ વાસ્તે કુરબાની દેવાનું લેસન આ જે બધું આપણી સામે આવે છે તે અગર આજે કરબલા ન હોત તો દુનિયા તેમને પારખી ન શકે અને તેમનો બેસ્ટ એક્ઝામ્પલ તમે જો કે જ્યારે આકા હુસૈન મક્કા મુઅઝ્ઝમા મૂકી અને તૂફાની તરફ જઈ રહ્યા હોય છે ત્યારે રસ્તાની અંદર એક જગા ઉપર પોતે પોતાના ટેન્ટ્સ નાખીને બેસે છે ગરમીના દિવસો હતા ઇમામે હુસૈન બહાર આવે છે ખુરશી નાખે છે અને ખુરશી ઉપર બેઠા હોય છે અને હર વખત જ્યારે ઇમામ હુસૈન કઈ બેસે તેમના જવાન ફરસન જનાબ અલી અકબર હંમેશા બાબાની પાસે એક સિક્યુરિટી ઓફિસર બી તમે નાખ્યો એ રીતે હંમેશા બાબા પાસે ઇમામ બેઠા હોય છે તડકો છે ગરમી છે ઇમામ ની આંખ લાગી જાય છે
થોડી વાર પછી જ્યારે આખા હુસેનની આંખ ખુલે છે ત્યારે ઇમામ હુસેન કહે છે ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન અને જવાન ફરજન સવાલ કરે છે બાબા રસ્તાની અંદર આ ઇન્ના લિલ્લાહ કહેવાનું અર્થ શું ઇમામ હુસેન કહે છે બેટા આંખ લાગી ગઈ અને હાસિફની એક નિદા સાંભળી કે આ કાફેલો ઈ છે કે જે પોતાના મોતની તરફ જઈ રહ્યો છે અગર કોઈ બીજો ઇન્સાન હોત તો કે બાબા અગર ખબર છે કે મોત આગળ છે આપણે પાછા ચાલ્યા જઈએ પણ મોમિન અલી અકબર શાન જો પોતાના બાબાને કહે છે બાબા બાબા અગર આ હાદીસની દીદા છે કે અગર આપણે મોત તરફ જઈ રહ્યા છીએ તો બાબા મારો એક સવાલ છે શું આપણે હક ઉપર નથી ઇમામ કહે છે બેટા અગર આપણે હક ઉપર નહીં હોય તો કોણ હશે તો ઇમામ કહે છે બસ બેટા અલી અકબર કહે છે બાબા તો બસ આપણે એમ જ યાદ રાખીએ આપણે મોત ઉપર પડીએ કે મોત આપણી ઉપર પડે બાબા આપણને શું ફેર પડશે જ્યાં સુધી આપણે હક ઉપર છે ઇમામ પોતાના બેટાના હકમાં દુઆ કરે છે આ કાફેલો કરબલામાં ઉગે છે ઇમામ પોતાના બેટાના આ શબ્દો નથી ભૂલતા રોજે આશૂરનો દિવસ આવે છે ઇમામ અલી અકબરને કહે છે બેટા આજે તમારી અઝાન સાંભળવી છે રસૂલના શબ્દો તમારા મોઢેથી સાંભળવા છે કે આજે આ કરબલાની અંદર જે છે તે સાંભળે કે અમે રસૂલની ઔલાદ છીએ અને રસૂલનો પૈગામ દુનિયા સુધી પહોંચાડી રહ્યા છે કરબલાના મેદાનમાં અલી અકબરની આવાઝ ગુંજે છે મોમિનીન અલ્લાહુ અકબરની આવાઝથી કરબલા ઉઠે છે ટાઈમ જાતો જાય છે શહાદતો થતી રહે છે બસ એક ઈ વખત આવે છે કે જ્યારે એક તરફ આકા હુસૈન છે એક તરફ જનાબે અલી અકબર છે અને બાકી કોઈ ખૈમામાં બાકી નથી ચોથા ઇમામ બિસ્તરે બીમાર ઉપર છે દુનિયા કાયનાત એક વિચાર કરી રહી હશે કે અમે જોઈએ તો ખરા કે જવાન ફરસલ મોતની રજા લેવા કેવી રીતના જાય છે અને એક ઝઈફ બાપ પોતાના ફરસલને રજા કેવી રીતના આપે છે જનાબે અલી અકબર પોતાની સર્વે તાકાત એકઠી કરીને બાબા પાસે જાય છે ઇમામ પોતાના જવાન ફરસલને આવતા જોવે છે સમજી ગયા કે હમણાં મને જા કહેવામાં આવશે કે બાબા મેદાન પર જવાની રજા આપો અલી અકબર કઈ બોલે એના પેલા ઇમામ હુસૈન કહે છે બેટા બધું કહેજો પણ મેદાનની વાત જનાબે અલી અકબર કહે છે બાબા તમારા ને મારા સિવાય કોઈ નથી રહ્યું બાબા મને મેદાન પર જવાની રજા આપો અને ઇમામ હુસૈન કહે છે બેટા તમે કેવી વાત કરો છો કોઈ દિવસ જવાન ફરસાન પોતાના ઝઈફ બાપને મરવાની રજા માગે બેટા કેવી વાત કરી રહ્યા છો અને જનાબે અલી અકબર કહે છે બાબા પછી વખત આવી ગયો છે કે હવે હું મેદાનમાં જઈ અને તમારા કદમ ઉપર મારી જાત નિશાન કરી ઇમામ શું જવાબ ઇમામ કહે છે બેટા તમે ખાઈમાં જાઓ બીબી આ તમારી વાટ જોઈ રહી છે તમારી અમ્મા લૈલા તમારી વાટ જોઈ રહી છે જનાબે ઝૈનબ જેની આગોશમાં તમારી જિંદગી ગુજરી જાઓ એની પાસે તમે ઇજાઝત લઈ આવો અલી અકબર ખાઈમાની અંદર જાય છે મોમિનીન અહલુલ બૈતનો ખાઈમો હતો ખાઈમાની અંદર શું વાતચીત થઈ દુનિયાને ખબર નથી એક તસવ્વુર લગાવી શકાય છે કે જનાબ અલી અકબર કહેતા હશે કે હું મેદાન તરફ જાઉં છું અને બીબીયા કહેતી હશે કે ના અલી અકબર અમે તમને જવા નહીં દઈએ અહીં શબીએ પૈગંબર તમે અમને મૂકીને ન જાઓ પણ યઝીદનો એક રિપોર્ટર હતો જેનું નામ છે હમીદ ઇબ્ને મુસ્લિમ ઈ પોતે લખે છે કે હું દૂરથી જોઈ રહ્યો હતો કે ખૈમાનો અલી અકબર અંદર ગયા પછી ખૈમાનો પડદો ઊંચો થતો અને થોડી વારમાં નીચો થઈ જતો પડદો ઉપર આવતો અને પડદો નીચે આવી જતો ત્યારે આરફથી મને અનુમાન થયું કે અલી અકબર મેદાનમાં જવાની તૈયારી કરે છે અને બીબીયા તેને રોકી લે છે હવે બેઠા અલી અકબર તમે આવો અલી અકબર ફાયર સર્વેની ઇજાઝત લઈને આવે છે ઇમામ પોતાનો અમામત તેમના સર ઉપર રાખે છે અબા ફેરાય છે પોતાના જવાન ફરસનને પોતાના ઝઈફ હાથોથી ઘોડા ઉપર બેસાડે છે અને અલી અકબર ખુદા હાફિઝ કહે અને મેદાનની તરફ જવાની શરૂઆત કરે છે બસ મોમિનીન દિલ ઉપર હાથ રાખીને સાંભળજો અહીંયા ઘણા બાપ છે ઘણાના જવાન ફરસન છે આથી શબ્દ દુઆ કરે કે અલ્લાહ તમારા જવાનોની જિંદગી કાયમ રાખે મોમિનીન અલી અકબર ઘોડા ઉપર આગળ થાય છે અને ઝઈફ બાપ આસ્તે આસ્તે ઘોડાને પછાડે છે અલી અકબરને આવાજ આવે છે કે ભાઈ પછ
کرے سے کتلا شرویروں نے زمین پر پچھاڑے سے پر ترس نو اے کہ وہ غلبو ہوئی سے عزیزو چلی اکبر سہن نتی کری شکتا پوتا نو گھوڑو فیراوی انہیں پاچھا خیمہ ماوی چھے شاید آن پیرا شہید چھے کہ جی پاچھا خیمہ نی اندر آئے چھے آبی نے ایک ایو سوال کرے چھے એવો સવાલ કરે છે કે આકા હુસૈન બધું તો શાયદ ભૂલી જાય પણ આ સવાલને જિંદગી પર નહીં ભૂલા હોય સવાલ એ કરે છે બાબા બાબા તરસ મારી નાખે છે તમારી પાસે થોડું પણ અગર પાણી હોય તો આપો પછી તમારા જવાન પર્સનને જોવો કે કઈ જાતની જંગ કરે મુમિની બધાને ખબર હતી કે પાણી નથી પણ તમે વિચાર કરો જનાબે અલી અકબરની તમે જિંદગી જોવો તારીખ આપણને બતાવે છે કે જ્યારે જનાબે અલી અકબરની વિલાદત થઈ ત્યારે જનાબે ઝૈનબ આગળ વધીને પોતાના ભાઈ નીકળે છે મારા ભાઈ મારી પાસે તો અત્યારે ઔલાદ નથી અલી અકબર તમે મને આપો હું એને પાણી પોષીને મોટો કરીશ ઇમામ હુસૈન અલી અકબર જનાબે ઝૈનબને આપી દે છે જનાબે ઝૈનબ તેમને મોટા કરે છે તેમની પાસે પરવાન ચડે છે તેમના ઘરની અંદર જ 18 વર્ષના થાય છે હર વખતે ઇમામના દિલમાં એક ખાઈશ હોય છે આકા હુસૈનના દિલમાં ખાઈશ હોય છે કે મારો જવાન ફરઝન એક વખત તો મારી પાસે કંઈ માંગે જ્યારે પણ જવાન ફરઝનને પૂછે ત્યારે જવાબ એક જ હોય છે બાબા મારી અંતી જનાબે ઝૈનબે મારી બધી ખાઈશો પૂરી કરી અને ઇમામ હુસૈનના દિલમાં બસ એક તમન્ના હતી કે અલ્લાહ મને એક એવો વખત દે કે મારો છોકરો મારી પાસે કઈ માંગે મોમિનિન કરબલાનું મેદાન છે અલી અકબર આવે છે બાબાને કહે છે બાબા થોડું પાણી મળે છે તમે ઇમામ હુસૈનની હાલત જુઓ એ તો પેલો સવાલ કરે છે અને હુસૈન ઇમામ હુસૈન શું જવાબ આપે પોતાના ફરઝને કહે છે બેટા મારી સવાલ ચૂંકી જાય છે બાબા તમારી સવાલમાં તો કાંટા છે અને ઇમામ હુસૈન કહે છે બેટા જાઓ તમને નાના ત્યાં સહરાબ કરશે મુમિનીન અલી અકબર જાય છે એક તલવાર એક નેઝો સીનાની અંદર એવો લાગે છે કે જનાબે લૈલાના લાલ પોતાના ઘોડા ઉપર સંભળી નથી શકતા જમીન ઉપર આવે છે બધા શહીદોએ જમીન ઉપર આવતા આકા મારી ખબર લ્યો જનાબે લ્યાક પર સમજતા તા અગર મારા બાબાને એ રીતે બોલાવી પર બાબા સહન નહીં કરી શકે જમીન ઉપર આવતા આવાજ દે છે બાબા આખરુ મિન સલામ પર આખરે સલામ ને કબૂલ કરો ઇમામ હુસૈન સમજી જાય પોતાની જગ્યાએ થી ઉઠે છે કમર ખમીદા છે પણ તારીખ એક વાત પેશ કરે છે હુસૈન આંખોની રોશની ચાલી ગઈ જવાન Thank you.
mai dă-se.